ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર પાંચમું તરંગ એકવીસમું શેખપાટ ગામમાં લાલજી ભક્ત તેમણે પૂજા કરી અને અદ્ભુત પ્રાર્થના કરી એ પ્રસંગ આપણે આ તરંગમાં શ્રવણ કરીશું શ્રી હરિ સંત અરુણરૂપકુ બોલાયે જેવને કાજ સો તરત આવત ભયે લાયે ભોજન સાજ पंक्ति भई तेहि वार ही पिरसन लगे आये श्रीनारायण देवहे भोजन जो बनाये संत अरुण िपकु बोलाए जेवने काज सोतर्त आवत भये लाये ભોજન સાજ ભગવાન શ્રીહરિએ સંતો અને દરબારોને જમવા માટે બોલાવ્યા તુરંત બધા આવી ગયા પીરસવા માટેનું ભોજન બધું આવી ગયું તે સમયે પંગત બેઠી જે ભોજન બનાવ્યા હતા તે લઈને શ્રી નારાયણ દેવ પંગતમાં પીરસવા લાગ્યા સંતો અને દરબારોની પંગતમાં શ્રીહરી વારંવાર ફરતા અને વિવિધ પ્રકારના ભોજનોના નામ વારંવાર બોલતા હતા જ્યારે સંતો જમી રહ્યા તે સમયે સંતોને શ્રીહરી દૂધ દહીં અને સાકર આપવા લાગ્યા દૂધ અને દહીંની રેલમ છેલ કરી દીધી જમનારા સંતો જ્યારે હાથ ધોવા લાગ્યા ત્યારે શ્રીહરી પિરસ્તા બંધ થયા પછી શ્રીહરી હાથ પગ ધોઈને આવ્યા અને પલંગ ઉપર બેઠા એટલી આ બધી મધુર કથાઓ છે આજે ઘનશ્યામ દાદાએ મંતવ્ય આપ્યું મહારાજના દરેક ચરિત્ર આનંદને આપનારા છે અને આપનારા છે મહારાજનું જમાડવું મહારાજનું બોલવું મહારાજનું હસવું આ દરેક ક્રિયા આનંદને આપનારી છે અને કલ્યાણને આપનારી છે આજે તમને લાલજી સુથારની પ્રાર્થના સંભળાવી છે એટલે વિસ્તાર જાજો નથી કરતો તમે થોડું ધ્યાન કરજો સમાધિ ના કરતા મહારાજ કેવી રીતે સંતોને જમાડે છે કેવી રીતે મહારાજની સુંદર પૂજા થશે હમણાં ચંદનની કેવી અદ્ભુત અર્ચા થશે ક્યારેક ક્યારેક આ કથામાં આપણે આપણા આત્માને પરોવી દેવો જોઈએ જે દિવસે જે દિવસે આપણે પૃથ્વી આ શરીર આ ઇન્દ્રિયો આ અંતઃકરણ આ બધાથી પૃથક થઈ આત્મા રૂપે બનીને કથા સાંભળશું ને તે દિવસે જ આ કથા આપણને અડશે આપણે રોજ કથા સાંભળીએ છીએ એમાં હજારો કલાકમાં એકાદ કલાક એકાદ કલાકની એકાદ મિનિટ એવી નીકળશે જે આપણા આત્માને અડી ગઈ હશે એક મિનિટ આપણું કલ્યાણ કરનારી બનશે અને આપણા આત્મા સુધી આ કથાનો ફોર્સ પહોંચી જાય એટલે આપણે રોજ કાનથી ઇન્દ્રિયોથી દેહથી પ્રયત્ન કરીને મહેનત કરીને કથા સાંભળીએ છીએ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ થાળ ચિંતામણી કેવી અદભૂત લખી છે તો આવો સુંદર આ કથા શ્રવણ કરીએ અને પછી લાલજી ભક્તે શ્રીહરિ પાસેથી આજ્ઞા લીધી બહાર ગામથી થોડા થોડા આવી રહેલા હરિભક્તોને ગળામણું કરાવીને જમાડ્યા વિપ્રોને એક પહોર દિવસ બાકી હતો ત્યારે સહુ જમીને પરવાર્યા બધા સંતો સ્નાન કરીને પાછા આવી ગયા પછી સભા થઈ તેનું વર્ણન કરવું અશક્ય છે તે સમયે લાલજી ભક્ત એક મોટા સોનાના કટોરામાં કેસરવાળું ચંદન ભર્યું બનાયે અપારા ફૂલ કે હાર અપારા છાબ ભરી લાયે તે છાબ આપણે રાખીએ છીએ છાબડી કેવી સરસ ફૂલની માળા બનાવી હોય સરસ મજાની છાબડીની અંદર સજાવીને લાવવામાં આવે છાબ ભરેલા એ તે વારા ટોપી બાજુ બંધહી હી બનાએ ગજરા ગોચ્છ પિછોરે કરાયે ફૂલ કે હાર બનાએ અપારા ફૂલના એવા સુંદર મજાના હાર બનાવ્યા છાબ ભરીને લાવ્યા ફૂલની ટોપી ફૂલના બાજુ બંધ ફૂલના ગજરા ગુચ્છ પછેડી આ બધું ફૂલનું બનાવ્યું હતું હા ફૂલડાના હાર તોરા ગજરા પહેરાવીએ ખબર છે ને આપણા સંતો એ ફૂલના શણગાર એ ફૂલના શણગાર છે ફૂલડે ફૂલડે મેં નામ શ્રે જેનું લે કીર્તન છે ને એ એક એક ફૂલ પરોવાતા હોય એમાં હૈયું પરોવાતું હોય એમાં હૃદયનો પ્રેમ પરોવા હવે બધું ગયું બાકી અમે જોયું હતું નાના હતા ત્યારે પાંચ વાગે ને એ પછેડી પથરાઈ જાય ફૂલનો ઢગલો થઈ જાય હરિભક્તો બધા ચારે બાજુ ગોઠવાઈ જાય હાથ પગ ધોઈને અને ફૂલના એવા સરસ મજાના કલાક હાર ચાલે છ સાડા છ આરતી થાય બધા હરિભક્તો જતા રહે ભીના કપડામાં હાર મૂકી દેવામાં આવે અને વહેલી સવારે ઠાકોરજી એ હાર પહેરે આ આપણી પરંપરા એક એક મંદિરોમાં આ રિવાજ હતો આજે કચ્છમાં જોવા મળે કચ્છના વિદેશના મંદિરોમાં પણ આજે આ રિવાજ છે સંધ્યા ટાઈમે હાર થાય ત્યારબાદ કચ્છના મંદિરોમાં અત્યારે વિદેશના મંદિરોમાં ચેષ્ટા સમયે હાર થાય છે લગભગ બધા મંદિરો મેં જોયું એક બાજુ ચેષ્ટા થાય બીજી બાજુ હરિભક્તો એ લાંબી પછેડી પાથરીને એવા સરસ મજાના હાર બનાવી દઈ બધાએ ઘરમાં ફૂલો ઉછેર્યા હોય ટોપલા ભરી ભરીને થેલી ભરી ભરીને બધા ફૂલ લાવે વારા પ્રમાણે એક પણ દિવસ ઠાકોરજી ફૂલ વિના ન રે આયોજન કહેવાય ને સાંજે હાર બને સવારે ઠાકોરજી હાર પહેરે આપણા અમેરિકા વાળા બધા ડેકોરેટિવ બહુ વાવે ઘર લક્ઝરિયસ લાગુ જેવા બહુ આવે ઠાકોરજી માટે સરસ કામ લાગે એવા ફૂલ વાવીએ તુલસી પત્ર વાવીએ જોકે આપણા ગુરુજીએ ટકોર કરી પછી ઘણા બધા ભક્તોએ વાવી દીધા છે પણ હવે ન્યુજર્સી માં થાય શું ગમે એટલી મહેનત કરો તો ચાર મહિના તો એ ધન્યવાદ છે જ્યારથી પીવુડા ઘનશ્યામ મહારાજ પધાર્યા પ્રતિષ્ઠા થઈ ત્યારથી આપણા મામા મામાના ઘરેથી એમના ધર્મપત્ની મામી મહારાજને માટે પુષ્પની માળા રોજ બનાવે છે કેટલા ભાવથી પ્રેમથી એક પણ દિવસ પિયુળા ઘનશ્યામ મહારાજ ફૂલની માળા વિના નથી રહ્યા ગુરુજીનો સંકલ્પ હતો અને આ પરિવારે વધાવી લીધો ફૂલનો હાર બનાવો અને મંદિર સુધી પહોંચાડવો ઘણીવાર તો સ્નો હોય ઘણીવાર તો રાત્રે સ્ટોર બિઝનેસ ઉપરથી મોડું થઈ ગયું હોય વહેલી સવારે કેવી રીતે હાર પાવે છે દાદાઓ જાણે છે બધા આવી રીતે મહારાજ માટે પુષ્પના બાજુબંધ ગજરા ગુચ્છ અને પછેડી બનાવીને લાવ્યા ફૂલ અને ચંદન એ બંનેમાંથી ચતુરતાથી પંખો બનાવ્યો હતો ફૂલને ગૂથી એની ઉપર ચંદન લગાવી અને એનો પંખો દાદા ફૂલની છડી ફૂલનો દડો આ બધી વસ્તુ મનની ઈચ્છાઓને પૂર્ણ કરી દે એવા બનાવ્યા હતા લાલજી ભક્ત પૂજાનો સામાન લઈને આવ્યા તેઓ બુદ્ધિમાન હતા પૂજાનો બધો વિધિ જાણતા હતા જ્યારે બધો સામાન શ્રીહરિને આગળ મૂક્યો ત્યારે તે જોઈને શ્રીહરી હસવા લાગ્યા મોટો એક થાળ આગળ મૂક્યો તેમાં શ્રીહરીના ચરણ રખાવ્યા પ્રથમ ચરણને જળથી ધોયા પ્રસાદીરૂપ ઘડામાં ભરી લીધું દૂધ દહીં ઘી સાકર અને મધ એ પંચામૃતથી ચરણોની પૂજા કરી પછી એકલા દૂધથી ચરણ ધોયા પછી ઘણા જ ભાવથી શુદ્ધ જળથી ચરણ ધોયા રૂમાલ લઈને તેને કોરા કર્યા આવી પૂજા કરવામાં તેમને ઘણો ઉત્સાહ હતો ભાયાવદર ગામના સારા સત્સંગી વિપ્ર મૂળજી નામે હતા તેઓ બધો પૂજાવિધિ બોલતા હતા ઉત્તમ પ્રકારનું કેસરી ચંદન હતું કપૂર કસ્તુરી અત્તર મેળવ્યા હતા તેથી ચંદન સુગંધીદાર હતું આવું સુગંધી ચંદન પ્રથમ લાટમાં ચર્ચ્યું મહારાજ શેખપાટમાં છે શેખપાટમાં લાલજીભાઈ એટલે લાલજી સુથાર નિષ્કુળાનંદ સ્વામી એમણે મહારાજની પૂજા કરી હવે ભાયાવદર ગામ હરિચરિત્રામૃત સાગરમાં ભાયાવદર એટલે ભાદરા ગામ ભાદરા ગામનું નામ ભાયાવદર તરીકે લખાયું છે અને ખરેખર ભાયાવદર જે ગામ છે પાછું જુદું પણ છે પણ અહીંયા ભાયાવદર ગામ કયું લેવાનું ભાદરા ગામ ભાદરા ગામના મૂળજી શર્મા એટલે પાછળથી ગુણાત્યાનંદ સ્વામી થયા તે બ્રાહ્મણ હતા મંત્રો બોલ્યા પૂજા કરાવી અને પછી પોતે પણ પૂજામાં જોડાઈ ગયા છાતી ઉદર પીઠ બંને ભૂજા ઉપર ચર્ચ્યું જ્યારે ચંદન ચર્ચવા લાગ્યા ત્યારે શ્રીહરિ તકિયા ઉપર બેઠા હતા તે પછી સફેદ ઓછાડને નીચે પાથર્યો ચંદન ચર્ચવા લાગ્યા મસ્તકેને કંઠે ચતુર્થાથી અર્ચા કરી કાન અને દાઢી ઉપર હરખભેર ચંદનની અર્ચા કરી મુક્તાનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામી એ બે સદગુરુઓ બધી વિધિ બતાવવા લાગ્યા ત્યારે શ્રીહરિની મરજી જોઈને તે બંને સંતો પણ તેમની ભેળા ચંદન ચર્ચવા લાગ્યા ગઈકાલે પણ આપણે વાત સાંભળી હતી પરશુરામ જયંતિની વાત આવી હતી અક્ષય તૃતીયાની વાત આવી હતી મહારાજને ચંદનની અર્ચા થાય ચંદનના વાઘા થાય વાત સાંભળી હતી વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજને કેટલા અદ્ભુત ચંદનના શણગાર વાઘા આપણે નિહાળીએ છીએ ચંદનનો સુરવાળ ચંદનનો જામો ચંદનનો પટકો ચંદનની ટોપી આ તો ભાઈ ભગવાન જ પહેરી શકે હા ટીકા કરનારા બધી રીતની ટીકા કરે જ છે દાદા અને આ દુનિયા તો કેવી છે શિવજી ને પાર્વતીજી ચાલતા તા તોય ટીકા કરી એક જણા ઉપર બેઠા તોય ટીકા કરી બંને ઉપર બેઠા તોય ટીકા કરી બેમાંથી એક ઉતરી ગયા બીજાને બેસાડ્યા તોય ટીકા કરી અને આ દુનિયાએ ટીકા કરવાનું કામ કર્યું છે એ ગમે એટલું સારું કરશો તો ટીકા કરનારા તો ટીકા જ કરવાના છે માટે દુનિયા શું બોલે છે એ બહુ ધ્યાનમાં લીધા વગર ધ્યેય લેટ ધેમ સે આપણે શું કરવું છે એ વિચારીને જો આપણે ચાલીએ ને તો જરૂર મહારાજ સુધી પહોંચી જઈએ જરૂર પહોંચી જઈએ આપણે મહારાજને રાજી કરવા જ છે આવું દ્રઢ તાન રાખીને ઈસક રાખીને લક્ષ્ય રાખીને જો મથીએ ને તો પણ ભગવાન તો દયાળુ છે આપણા પુરુષાર્થની કિંમત ભગવાન કરશે સખાતે બે સહારાની મને આ શેર બહુ ગમે છે ઘનશ્યામ ભગત તમે જો થોડું ઉર્દુ કેવું સમજી શકો ને મને એટલા અમુક શેર ગમી એકવાર સાંભળું યાદ થઈ જાય સખાતે બે સહારાની સહારા દોડતા આવ્યા અને હિંમત થી ઝંપલાવ્યું ને તો કિનારા પણ દોડતા આવ્યા સખાતે બે સહારાની સહારા દોડતા આવ્યા ગોડ હેલ્પ ધેમ હેલ્પ ધેમ સેલ્વ જે પોતાની જાતને મદદ કરે છે ને એને ભગવાન મદદ કરે છે હિંમતે મરદા તો મદદે ખુદા ઉર્દુ સાહિત્યમાં હિન્દી સાહિત્યમાં ગુજરાતી સાહિત્યમાં સંસ્કૃત સાહિત્યમાં બધા સાહિત્યમાં કહેવાય છે વચનામૃતમાં વચનામૃતમાં જો તમને સંભળાવું થોડું સાંભળી લો શ્રીજી મહારાજની વાણી આપણે ધ્યાનથી વાંચતા નથી હોતા ઘણી વાર તમે બધા જ હું ક્યારેક વચનાવૃત વાંચતો અટકી બે વાર વાર ત્રણ ચાર વાર વાંચું એમ થાય આવી વાત મહારાજે વચનાવૃતમાં કરી આપણે ધ્યાનમાં નથી લેતા હું મારા માટે પણ વિચારું છું ક્યારેક કયું વચનાવૃત છે જુઓ વચનામૃત છે ગઢપુર મધ્ય પ્રકરણનું બારમું કેટલામું છે મધ્યનું બારમું ઘણું લાંબુ છે ટૂંકમાં વાંચીશ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે એક વાત કરીએ છીએ સર્વે સાંભળો આ જે વાર્તા કહીશું તેમાં એક જ સાધન કલ્યાણને અર્થે કહીશું આ જે વાર્તા કહીશું તેમાં એક જ સાધન કલ્યાણને અર્થે કહીશું હવે તમારે એક કરી શકો કે હજાર કરવા છે જો એક કરવા હોય તો આ સાધન આ વચનામૃત સાંભળો એકને વિશે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન કલ્યાણનું સાધન છે તે કહીએ છીએ દેહને વિશે જે જીવ છે એ તો એમ જાણે છે એટલે આપણે બધા શું જાણીએ છીએ કામ ક્રોધાદિક ભૂંડી પ્રકૃતિઓ મારા જીવ સાથે જોડાણી છે એવી રીતે કામાદિક જે જે પ્રકૃતિ જેને વિશે મુખ્ય હોય તે પ્રકૃતિને યોગ્ય કરીને પોતાના જીવને કામી ક્રોધી લોભી ઇત્યાદિ કુલક્ષણ યુક્ત માને છે પણ જીવને વિશે એ એક એક કુલક્ષણ છે નહીં એ તો જીવે મૂર્ખાઈએ કરીને પોતાને વિશે માની લીધા છે માટે જેને પરમપદ પામવા ઈચ્છવું ધ્યાનથી સાંભળો કોન્ક્લુઝન આવે છે માટે જેને પરમપાદ એટલે અક્ષરધામ એટલે આત્યંતિક કલ્યાણ મુક્તિ માટે જેને પરમપદ પામવા ઈચ્છવું તેને કાંઈક પોતાના વિશે પુરુષાર્થન રાખવું છેક નાદાર થઈને બેસવું નહીં એટલે પુરુષ પ્રયત્ન કરવો મહેનત કરવી મથવું અકબર આ વચનાવમાં જો કેટલી સરસ મહારાજે વાત કરી જો સાંભળો છે મહારાજ કહે છે એવી રીતે જે વર્તે તેનો દેહરૂપી નગરને વિશે હુકમ કોઈ ફેરવી શકે નહીં એવી રીતે છેલ્લો શબ્દ એવી રીતે પુરુષ પ્રયત્ને યુક્ત જે વર્તે છે અને નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે છે એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે અને એ પુરુષ પ્રયત્નરૂપ જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે પુરુષ પ્રયત્નરૂપી સાધન વિશે આવે છે માટે પુરુષ પ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વ સાધન થકી મોટું સાધન છે કયું સાધન એટલે શું મહેનત કરો લક્ષ્ય ઊંચું બાંધો કહેવાય છે ને નિશાન નિશાન ચૂક માફ પણ ન તાક નીચું મહારાજને આને આ દેહ કરીને રાજી કરવા છે અક્ષરધામના મુક્તોની પંક્તિમાં ભળવું છે સખાતે બે સહારાની સહારા દોડતા આવ્યા અને હિંમતથી ઝંપલાવ્યું ને તો કિનારા પણ દોડતા આવ્યા આ જગતમાં એવા પુરુષાર્થી માણસોની કથાઓ છે દાદા એવા પુરુષાર્થી અસંભવને આ માણસે દરરોજ સંભવ કર્યો છે દરરોજ હમણાં હું એક બે પુસ્તક વાંચું છું શૈલેષ સગપરિયાના સત્ય ઘટનાઓ આપણા રૂવાડા ઉભા થઈ જાય માણસ આટલું બધું કરી શકે ભગવાન કેમ રાજી ન કરી શકે જીવબા લાડુબાઈ કેટલું કર્યું અરે આપણા પૂજ્યપાઠ ગુરુજી અત્યારે કેટલું કરે છે શું ન થાય મહેનતની જરૂર છે અકબરને એકવાર સવાલ થયેલો અકબર પોતે ઈસ્લામી વિચારધારાવાળો હતો બિરબલ વૈદિક સનાતન પરંપરાનો હતો એટલે ભગવાનને માનનારો હતો અકબર પણ ભગવાનને માનતો પણ ભગવાનનું નૂર ખુદાઈ નૂર પૃથ્વી ઉપર આવે છે એટલે ભગવાનનું અવતરણ થાય છે એમાં ઇસ્લામ નથી સ્વીકારતો એટલે ઘણીવાર રગ થતી એકવાર કહેવાય છે કે અકબરે ભરી સભામાં બિરબલને પ્રશ્ન પૂછ્યો કે બિરબલ તું રોજ વાત કરે છે ગમે ત્યારે કંઈક ઘટના ચાલતી હોય એ તો બધું ભગવાન જેમ કરશે એમ થશે તું તું ભગવાન 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 કરે છે છે ચાલ મને કે ક્યાં મને ભગવાનનું પાક્કું સરનામું જોઈએ છે હવે આ તો અકબરનો સવાલ હતો બીરબલ અધરતાલ જવાબ આપે તો આ તો દરબારો એવા હતા રાજા ને વાંદરા જેમની ચાવી ટાઈટ કરે જેલમાંય પૂરી દે બીરબલે કહ્યું મને સમય આપો મુદત આપી બીરબલ સુકાવા લાગ્યો બીરબલની દીકરી નાની હતી ચક બીરબલ કરતાં પણ વધારે ચકોર હતી એવી ઇતિહાસમાં કથા છે પિતાને પૂછ્યું કારણ શું છે પિતાને કહ્યું કે હું આવીને જવાબ આપીશ એ નાની દીકરી આવે છે બીરબલે કહ્યું મારી દીકરી જવાબ આપશે અકબરે કહ્યું કે બેટી મારો સવાલ એ છે તારા પિતા તમારો ધર્મ તમારા શાસ્ત્રો આટલી બધી ભગવાનની ચર્ચા ભગવાન પ્રગટ થાય છે ભગવાન પ્રગટ છે વાતો કરે તો ભગવાનનું એડ્રેસ શું છે ક્યાં છે ભગવાન પ્રગટ બતાવો મને કા બોલવાનું બંધ કરી દો અને કાં ભગવાન પ્રગટ હોય તો બતાવી દો એ નાની દીકરીએ કહ્યું કે જહાપના તમારા પ્રશ્નોનો જવાબ આપવા માટે મારે દૂધ જોશે થોડું દૂધ લાવો લાવ્યા દૂધ પાત્રમાં છલોછલ દૂધ ભરેલું હતું એ પાત્ર લઈ નાની દીકરીએ કહ્યું જ્યાં પણ આ દૂધ છે ને હા સાચી વાત ને હા આ દૂધમાં માખણ છે કે નહીં છે ને સાચી વાત એકદમ સાચી વાત તમે મને આ દૂધના પાત્રમાં માખણ બતાવી દો તો હું જ હમણાં તમને ભગવાનના દુનિયામાં બતાવી દઉં અકબર તો ગોથું ખાઈ ગયો અરે દીકરી એ દૂધમાં માખણ છે પણ એને મેળવવું પડે અને મેળવ્યા પછી એને મથવું પડે ત્યાર પછી એમાંથી છાશ તૈયાર થાય માખણ ઉપર આવે ત્યારે દેખાય નાની દીકરીએ કહ્યું હું પણ બસ એ જ કહું છું આ દૂધમાં જે માખણ છે ને દૂધના કણ કણમાં માખણ છે ને એવી જ રીતે આ સંસારના કણ કણમાં અમારા ઈશ્વર છે અમારા ભગવાન છે તમારા ખુદા છે પણ એને જોવા માટે મથવું પડે શું કરવું પડે એમ ગાદી ઉપર બેઠા બેઠા ન દેખાય દરબાર આ વૈભવી વિલાસી જીવન જીવતા એ ભગવાન ન દેખાય ફકીર બનીને જંગલમાં જઈને ઈશ્વરની ઉપાસના ને આરાધના ને સાધના કરવી પડે છે ને કેવી સરસ વાત છે બોલો જેણે જેણે પુરુષાર્થ કર્યો ને એ હરીને ભજતા હજુ કોઈ જતા નથી જાણી રે જેની સુરતા સામળિયાની સાથ સાત વધે વેદ વાણી રે આજનો દિવસ નૃસિંહ જયંતિ નો દિવસ છે ઇતિહાસની કથા તમે જાણો છો હિરણ્ય કશીપુ તપ કર્યું કેવું ઉગ્ર તપ ઇતિહાસમાં આટલું ઉગ્ર તપ કોઈ નહીં કર્યું હોય એના તપની કથા તમે જાણો ઝાડ ઉપર ઊંધા લટકીને તપ કર્યું બોલો કેવી રીતે સાંભળ્યું છો દાદા આવું ત્રિલોકીના દેવોએ હાહાકાર મચાવી દીધો બ્રહ્માજી પ્રગટ થઈ વરમ વૃણીશ્વ બોલ તું જે માગીશ તે વરદાન આપીશ મને અમર બનાવી દો બ્રહ્મા શર્માયા પુત્ર મારી આખી સૃષ્ટિમાં હું પણ અમર નથી તો બીજાને કેવી રીતે બનાવી શકું પણ તું એવું કંઈક માગ કે જેનાથી તું અમર બની શકે તું હિરણ્ય કશીપો બુદ્ધિશાળી હતો વિચારીને માગ્યું લીલાથી ન મરું સુકાથી ન મરું માણસથી ન મરું પશુથી ન મરું દિવસે ન મરું રાત્રે ન મળવું ઝરમાં ન મળું સ્થળમાં ન મળું પૃથ્વીમાં ન મરું આકાશ એટલું બધું એને માગ્યું છે વરદાન લાંબુ લિસ્ટ દાદા પૃથ્વીમાં ન મરું આકાશમાં ન મરું માણસથી ન મરું પશુથી ન મરું ઘરની અંદર ન મરું ઘરની બહાર ન મરું લીલાથી ન મરું સુકાત હવે એને મારવો કેમ આટલા બધા વરદાન માગી અને બળવાન બહેનો સ્વર્ગના દેવો પૃથ્વીવાસી પાતાળવાસી બધાને બાંધી દીધા ત્રણેય લોકમાં હાક વાગતી એની હા અને એની પત્ની મહારાજ ભગવાનના ભક્ત હતા એના ઘરે દીકરાનો જન્મ થાય અને જન્મ થતાની સાથે દીકરાનું નામ પડે પ્રહલાદ અત્યંત પિતાને આનંદ પમાડે એને પ્રહલાદ કહેવાય પણ આ છોકરો તો પિતાને અત્યંત દુઃખ પમાડનારો થયો પ્રહલાદ પ્રહલાદ ન રહ્યો જમતા મોટો થયો બોલતા શીખ્યો નારાયણ ઓમ નમો ભગવતે વાસુદેવાય નારાયણનું ભજન કરે વાસુદેવનું ભજન કરે હિરણ્ય આ બધું આ સંસ્કાર ક્યાંથી આવ્યા એક તો દીકરાનું મોહ એને મારી ન શકે ઘણા પ્રયત્નો કર્યા પ્રહલાદે ભજન છોડ્યું નહીં હજી તો પાંચ વર્ષનો દીકરો હતો એને મારી નાખવા માટે કેવા પ્રયત્નો કર્યા તમે જાણો છો પરત ઉપરથી નીચે નાખ્યો જંગલમાં નીચે નાખી દીધો હાથીના પગ નીચે નાખ્યો અરે સળગતી ચિતાની અંદર એને બેસાડી દીધો ખબર છે ને આપણે હોળી કરીએ છીએ સળગતી ચિતામાં એને બેસાડ્યો પ્રહલાદને હોલિકા મરી ગઈ ને પ્રહલાદ બચી ગયો તમે વિચારો એ મહાન ભક્તરાજ પ્રહલાદ પાંચ વર્ષની બાળકની ઉંમર સાધના હશે તપ હશે તો ભક્તિ હશે ભક્તિ કરો પાતાળ ભક્તિ કરો મેં સુગંધ પહોંચે આકાશ દાબી ધૂબી ના રહે કસ્તુરી કી વાસ કસ્તુરીને પટારામાં હજાર ગોદડાની નીચે મુકોન દાદા તોય સુગંધ બહાર નીકળે એમાં આપણા હૃદયમાં સાચી ભક્તિ હશે ને સાચી ભક્તિ આ દુનિયાની કોઈ તાકાત એને દાબી નહીં શકે પાંચ વર્ષના પ્રહલાદને કોણ દબાવી શક્યો જુઓ તો ખરા અને એક દિવસ હિરણ્ય નક્કી કર્યું એ આજનો દિવસ આજનો દિવસ સવારે જાગ્યો વૈશાખ શુક્લ ચૌદશ દિશા એવું કીધું બહુ સરસ આનું વર્ણન છે આપણા શાસ્ત્રોમાં વૈશાખ શુક્લ ચતુર્દશી આજનો દિવસ સવારે જાગ્યો એટલો બેચેન છે ટુકડા કરી નાખો રાય રાય જેવડા કરી નાખો આજે મારી નાખું મારા હાથે ખડગ લઈને તૈયાર થયો છે પત્ની સમજાવે છે સંબંધીઓ સમજાવે છે દીકરો છે મોટો થઈને શું નહીં હવે નહી નારાયણનું નામ છોડે અને કા મરવા તૈયાર થાય પાંચ વર્ષનું નાનું બાળક સામે ઉભું છે ત્રિલોકીને હાકાર મચાવનાર કંપાવનાર અસુર હિરણ્ય કશીપુ ખડગ લઈને તૈયાર છે ઘાસના પૂળાને કાપુ ને એમ આને કાપી નાખવા છે એક બાજુ મમતા રોકે છે અને બીજી બાજુ ક્રોધ સળગે છે કેમ મોહ મોહતો હોય ને દીકરાનો કરતા દિવસ નીકળી ગયો અને કીધું છે છે તારે નામ છોડવું પ્રહલાદ આ દુનિયામાં નારાયણ સિવાય કશું જ સત્ય નથી હું કેમ છોડી શકું અને ક્રોધ ચડ્યો બોલ તારો નારાયણ ક્યાં છે બોલ તારો વિષ્ણુ ક્યાં છે બતાવ મને તારો વિષ્ણુ સત્ય છે એ બચાવનાર છે આજે જોઈ લઉં તને કોણ બચાવે છે બરાબર આ સમય હતો સંધ્યાનો દિવસ રાત એનું પેલું વરદાન હતું દિવસે ના મરું રાત્રે ના મરું સંધ્યાનો સમય હતો બરાબર આ બાજુ સૂર્ય અસ્ત થતો હતો આ બાજુ ચંદ્ર આકાશમાં આવી પણ ગયો હતો ક્યાં છે તારો વિષ્ણુ પિતાજી ક્યાં નથી હાથ થાકો ધ્રુજે છે માથામાં મારી દઉં ખડગ એને થયું જો વિષ્ણુ સામે તો વિષ્ણુને જ મારી નાખું મારું વેર તો વિષ્ણુ સાથે છે ને મૂળ તો એ છે ને ક્યાં છે વિષ્ણુ પિતાજી ક્યાં નથી આ થાંભલામાં છે ને પિતાજી ત્યાં ઉભા છે જુઓ મને દેખાય છે આમ પ્રહલાદ બોલે અને જેટલો ગુસ્સો હતો ને હિરણ્ય કશીપુને એ ખડગ ઉપાડીને થાંભલામાં એવી મારી એવી મારી કપાઈ ગયો તૂટી ગયો એમાંથી ભગવાન પ્રગટ થયા બોલો ભગવાન પ્રગટ થઈ ગયા અને ભગવાને રૂપ પણ કેવું લીધું અડધું માણસનું અડધું સિંહનું નીચેના પગ માણસના અને ઉપરનું મોઢું ને વધુ સિંહનું એટલે નર અને સિંહ બે સ્વરૂપ હતું ને એટલે નામ પડ્યું નરસિંહ ભગવાન સંધ્યા સમયે નરસિંહ અવતાર પ્રગટ થયો વિકરાળ સ્વરૂપ છે ભયંકર આકૃતિ છે માણસ કેવો કે પશુ કેવો હિરણ્ય કશીપુ વિચારે ત્યાં તો પકડ્યો ગોદીમાં ખોળામ લઈ લીધો ક્યાં લીધો ખોળામ લીધો ભગવાન કે બોલ અત્યારે દિવસ છે કે રાત નાના પ્રભુ અત્યારે સંધ્યા છે તું ઘરની અંદર છે પૃથ્વી ઉપર છે કે આકાશમાં ના પ્રભુ હું તો પૃથ્વી ઉપર તમારી ગોદમાં છું ઘરની અંદર છે બહાર હું તો ઉમરામાં છું વચ્ચે વચ્ચે ઉમરામાં બરાબર ભગવાન જાયો એક કે એક જેટલા એને વરદાન માગ્યા હતા ને ભગવાન કે તે માગ્યું હતું સુકાથી ન મરું લીલાથી ન મરું માણસથી ન મરું પશુથી ન મરું માણસ કે પશુ તમે માણસ પણ નહીં પશુ પણ નહીં મારા નખ જોઈ લે રાક્ષસી નખ ભગવાનના હતા આ લીલા કહેવાય કે સુકા સિંહના નખ ને લીલા કહેવાય દાદા કેમ કે દ્રાય છે કપાઈ કાપી શકાય છે સુકાઈ ન કહેવાય કેમ કે હજી જીવન છે ઉગે છે અને જે એને કીધું ને પ્રભુ આ લીલા પણ નથી સુકા નથી ભગવાને છાતીમાં સરી રાખો એનું ચીરી નાખ્યું ફાડી નાખ્યું વચનામૃતમાં મહારાજે પ્રહલાદજીને યાદ કર્યા લોહીનું વચનામૃત ત્રીજું નરસિંહ ભગવાનનું વિકરાળ સ્વરૂપ જોઈને લક્ષ્મીજી પણ ડરતા હતા ભગવાનના ક્રોધને કોણ શાંત કર્યા છે નાના ભક્ત પ્રહલાદે હાથ જોડીને કહ્યું નાહમ બિભેમતે ભયાન કાસ્યાત પ્રભુ તમારા ભયંકર રૂપ જોઈને મને ભય નથી લાગતો કોણ બોલે છે કોણ બોલે છે વિચાર તો કરો ભગવાનને કહે તમારો આ ભયંકર રૂપ જોઈને મને ભય નથી લાગતો અને પ્રભુ તમે જે આ મારી રક્ષા કરીને હું રક્ષા પણ નથી માનતો અને પ્રભુ તમે એમ કહો છો વરદાન માગ પણ મને એમ લાગે છે કે ભક્તને માગ માગ એમ લલચાવે ને એને ભગવાન પણ નથી માનતો આ નાના બાળકની સમજણ કેવી હશે વિચારો કેવી હશે અને આપણે તો લિસ્ટ કરીને બેઠા છીએ જો ભગવાન રાજી થાય તો પેલા નંબરમાં અમેરિકાના વિઝા પછી અમેરિકાનું ગ્રીન કાર્ડ પછી અમેરિકા સિટીઝન શેફ કેટલું લાંબુ લિસ્ટ છે બોલો એના ઉપર જો નિબંધ લખાયો હોય ને હું કહેવા શું માંગુ છું વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા મધ્યનું વચનામૃત બારમું મહારાજ કહે છે કલ્યાણની અર્થે જેટલા સાધન છે ને બધા સાધન એકમાં આવી જાય એવું સાધન છે પુરુષાર્થ પુરુષ પ્રયત્ન નાદાર્પનું છોડી દઈએ શું ન થાય મહારાજ કેમ રાજી ન થાય કરવા જ છે મારે મહારાજને રાજી કરી લેવા છેલ્લો જન્મ કરવો છે હવે બીજી વાર માના માના જવું જ નથી કોઈ ગર્ભમાં પ્રવેશ નથી કરવો અક્ષરધામના મુક્તોની પંક્તિમાં ભળવો છે સંકલ્પ કર્યો ઇન્ડિયા હતા અમેરિકા આવવાનો સંકલ્પ કર્યો કર્યો કે નહીં કે ના કર્યો અમેરિકા આવ્યા પછી બંગલા બાંધવાનો સંકલ્પ કર્યો એક ઘર તો લેવું જ છે એક સારી ગાડી તો એક વાર બોલો આ નવા નવા છોકરાઓ હોય ને સારી જોબ મળે ને એટલે પચાસ હજાર સાહીઠ હજાર સિત્તેર હજારની મોંઘી ગાડી લાવે કેમ એકવાર તો સ્વામી આમ ટનાટન ગાડીમાં ફરી જ લેવું છે લો આ જગતના કેટલા તાન છે કેટલા તાન છે કે ના સવંત છે અરે ગુણાતાનંદ સ્વામી કહે જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે એના માટે આપણે બધું જ કરીએ છીએ અને જ્યાંથી ક્યારેય ઉચાળા નથી ભરવાના એના માટે કંઈ નથી કરતા આનું જ નામ અજ્ઞાન જે નાસવંત છે એને સાચવા એટલી બધી મહેનત કરીએ છીએ એટલી બધી મહેનત કરીએ છીએ કે નાશ થવું જ ન જોઈએ એ વસ્તુ કેવી છે વસ્તુ કેવી છે નાસવંત છે અને જે અવિનાશી છે ખરેખર જે નાશ નથી જ થવાની એને સાચવા કે રાખવા આપણે જરાય મહેનત નથી કરતા આપણે કેવા કેવાય ખરેખર અજ્ઞાની અજ્ઞાની અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની એટલા માટે ભક્તો કેવી સરસ વાત છે આ બધા ભક્તો મહારાજની કેવી પૂજા કેવી અર્ચા ચંદનના વાઘા આપણે મહારાજની મૂર્તિમાં આપણો આત્મા પરોવી આ સુંદર વર્ણનને થોડું સાંભળી લઈએ બીજા સંતો જ્યારે ઊભા થવા લાગ્યા ત્યારે તેમને શ્રીની પાસે બેસાડી દીધા સાથળ પિંડીઓ પર્યંતના બધા ભાગમાં સંતોએ ચંદન ચર્ચ્યું આ રીતે કેસરી ચંદનના વાઘા પહેરાવ્યા તે ચરચવામાં ઘણી ચતુરતા દેખાતી હતી બધા જ અંગો ઉપર કુમકુમના ચાંદલા પણ કર્યા હતા ફૂલની જેટલી જાતિઓ મુખ્ય કહેવાય છે તે બધા જ ફૂલ લઈને હાર બનાવ્યા હતા તે બધા હાર શ્રીહરીના કંઠમાં પહેરાવ્યા ફૂલનો બનાવેલો ખૂંપ પણ મસ્તકે ધરાવ્યો તેની બંને બાજુએ ગુલાબના તોરા બાંધ્યા જે ચિંતવતાની સાથે જ ચિત્તને ચોરી લેતા હતા ફૂલના કુંડળ પણ ભારે બનાવ્યા હતા કે જે તે વખતે કાનોમાં પહેરાવ્યા હતા ગુલાબી ગુચ્છ બંને કાનમાં ધરાવ્યા અને મુખ તો પૂર્ણ ચંદ્રના જેવું ઉજ્જવળ લાગતું હતું ફૂલના કંકણ બાજુ અને ગજરા બંને ભૂજાઓમાં બાંધ્યા હતા જે દેખવાથી આંખો ઠરતી હતી ચરણોમાં ફૂલના નુપુર પહેરાવીને સર્વોત્તમ ફૂલની પછેડી શ્રીહરીના અંગ ઉપર ઓઢાડી દીધી અને ફૂલમાં અને હાથમાં ફૂલની છડી ધારી લીધી ફૂલનો દડો બનાવીને લાવ્યા હતા તે હાથમાં આપ્યો પછી ધૂપ દીપ કરીને આરતી ઉતારી તે પછી લાલજી સુતારે બંને હાથ જોડીને સ્તુતિ કરી સ્તુતિ એટલે પ્રાર્થના પૂજ્ય ગુરુજી હમણાં જ બ્રહ્મસત્રમાં નમન હું કરો પાળને કરગરે કહું ભક્તે બાળને અરજ અરજમા હરે ઓર માધરો હરો ભગવાનની સ્તુતિ કરી ભગવાનની પ્રાર્થના કરી પ્રાર્થના ઉપર ગુરુજી એટલી સરસ વાતો કરી હતી એટલી સરસ વાતો મારે ઘણી બધી વાતો કરવી છે ને કરવી હતી પણ સમય લગભગ પૂરો થઈ ગયો છે એક નાની વાત કરીને આજે પૂરી કરીશ કથા કાલે વિસ્તારથી કહીશ કલ્યાણના માર્ગે ઘણા બધા સાધનો છે અધ્યાત્મ જગતમાં ઘણી બધી વસ્તુઓ છે પણ એક ઘણી મોટી સમસ્યા એ છે બે પ્રકારની વસ્તુ હોય વિઝિબલ અને અનવિઝિબલ વિઝિબલ વસ્તુ સમજવી હોય અથવા સમજાવી હોય તો બહુ ઈજી છે ઇનવિઝિબલ વસ્તુ સમજવી હોય અથવા સમજાવી હોય તો ઘણી અઘરી છે આખું અધ્યાત્મ જગત કેવું છે ઇનવિઝિબલ છે કેવું છે બોલો દેખાય નહીં એવું છે ને પેલું બધું દેખાય એવું છે હવે પ્રોબ્લેમ શું છે બધા જ જેમ કે ધર્મની વાત આવે ભક્તિની વાત આવે જ્ઞાનની વાત આવે વૈરાગ્યની વાત આવે તપની વાત આવે સાધનાની વાત આવે આરાધના આ બધી જ વસ્તુ કરવા જેવી છે પરંતુ આ દરેક વસ્તુ પ્રેક્ટિકલ બેઝ ઉપર સમજવી અને લોકોને સમજાવવી ઘણી અઘરી છે પ્રેક્ટિકલ બેઝ ઉપર પ્રેક્ટિકલી સાયન્ટિફિકલી એટલા માટે તમે જાણ્યું છે કે આખા દેશમાં ખૂણે ખૂણે ચર્ચો છે તમે જો ખૂણે ખૂણે ચર્ચો છે પણ એ લોકો મૂર્તિ નથી રાખતા આટલા બધા મંદિરો કર્યા પણ બોલો માણસનું માથું કાપ્યું અને પછી હાર પહેરાવો મંદિર શેના માટે કર્યા દાદા ભગવાન માટે જ કરે ને ટૂંકમાં પણ આ લોકોને મૂર્તિનો અનુભવ ન થયો ભગવાનના રૂપનો અનુભવ ન થયો એટલે આ લોકો ધર્મના જગતમાં પ્રવેશ્યા ખરા પણ અધૂરું જ જ્ઞાન રહી ગયું બોલો માથા વગરની મૂર્તિ થઈ એવું થયું ને હિન્દુ ધર્મમાં પણ ઘણી બધી શાખાઓ એવી છે જે લોકો મૂર્તિ સુધી નથી પહોંચ્યા જે લોકો ભક્તિના માર્ગને ન સ્વીકારી શક્યા પૂજા અર્ચના સેવા વંદના બરાબર નવધા ભક્તિ આખી ગઈ મૂર્તિ ગઈ એટલે બધું જ ગયું કેના ગયું એને ત્યાં હાર બનાવવાનો મહિમા ખરો એને ત્યાં ચંદનની અર્ચા થઈ શકે એટલે ભક્તિનો માર્ગ પ્રેક્ટિકલ બેઝ ઉપર દરેક લોકો સ્વીકારી ન શક્યા ધર્મની વાત આવી તો ધર્મમાં પણ લોકોના મત મતાંતર અનેક પ્રકારના છે અનેક પ્રકારના જેમ કે ધર્મની બાબતમાં જૈનો ઘણા બધા ચુસ્ત એ કંદમૂળ પણ નથી ખાતા હવે આપણે ત્યાં ઘણા બધા આપણે કંદમૂળ ખાઈએ છીએ પહેલાં લોકો કે કંદમૂળ ખાઈને કલ્યાણ જ ના થાય હવે કઈ વાત સાચી બહુ મોટો ઝઘડો થઈ જાય જો શાસ્ત્રાર્થ થાય તો ધર્મના મર્મને સમજવું બહુ અઘરો છે એ લોકો એમ કે કંદમૂળ તો ખવાય જ નહીં એ પાપ છે એમાં એમાં હિંસા છે છે ખોદો છો કેટલા બધા મરે કેટલી બધી હિંસાઓ છે એના ઘણા બધા કારણો એ લોકો બતાવે છે આપણે આપણે ત્યાંના જવાબ પણ બહુ સરસ છે કે કંદમૂળ હોય કે બીજું અનાજ છે કોઈ પણ અનાજ છે જે ખેતરમાં ઉગ્યું છે ખેતરમાં ખેડાય છે ત્યાર પછી જો ઉગે છે તો ખેડ થાય છે એમાં પણ હિંસા તો છે જ હિંસાને સો ટકા સમાપ્ત કરવી એને મનુષ્યના હાથની વસ્તુ જ નથી એટલા માટે જાણે અને અજાણે થયેલી હિંસા એનું નિવારણ કરવું એટલે ભક્તિનો માર્ગ છે ટૂંકમાં દરેક ધર્મ માટે એકાબીજા સામે બહુ મોટી મોટી ચેલેન્જો છે સમજવાની અને સમજાવવાની રહી વાત જ્ઞાનની તો જ્ઞાનમાં તો એટલા બધા ઝઘડા છે એક કે ખાલી ભગવાન છે કોઈ કે નહીં ભગવાન અને જીવ બે સત્ય છે કોઈ કે નહીં પાંચ તત્વ છે કોઈ કે આઠ તત્વ છે કોઈ કે કશું તત્વ જ નથી આપણે સાચા છીએ બહુ છે રહી વાત વૈરાગ્યની દાદા કન્ડિશન હોલમાં ખુરચી ઉપર બેઠા બેઠા આઈસ્ક્રીમ ને પેંડા જમતા જમતા આપણે વૈરાગ્યની વાતો કરીએલો આ વીઆઈપી વૈરાગ્ય આપણો આ બધી વસ્તુ થોડી અઘરી છે સમજવી અને સમજાવવી આખી દુનિયામાં સૌથી વધારે એક્સેપ્ટેબલ ધ મોસ્ટ એક્સેપ્ટેબલ સ્પિરિચ્યુઅલ એન્ડિવીયર ઇઝ ધ પ્રેયર આખી દુનિયામાં વધારેમાં વધારે સ્વીકૃત આધ્યાત્મિક અનુભૂતિમાં આવેલી વસ્તુ જો હોય તો કઈ વસ્તુ છે પ્રેયર પ્રેયર એટલે પ્રાર્થના પ્રાર્થના એટલે સ્તુતિ સ્તુતિ એટલે હૃદયથી ભગવાનને સંભાળવા દુનિયાના અનેક ધર્મો છે અનેક ધર્મોની અનેક પ્રકારની માન્યતાઓ છે સાંભળજો અનેક ધર્મો છે અનેક ધર્મોની અનેક પ્રકારની માન્યતાઓ છે એક એક ધર્મમાં પણ અનેક માણસો છે અનેક સાધુઓ છે અનેક શાસ્ત્રો છે અનેક શાસ્ત્રોની અનેક પ્રકારની માન્યતાઓ છે એક એક ધર્મમાં પણ પણ એ બધામાં સૌથી વધારેમાં વધારે લોકોના અનુભવમાં જે આવેલી વસ્તુ છે આ વિઝિબલ વસ્તુ નથી અનુભવમાં એક્સપિરિયન્સથી ગમ્ય વસ્તુ છે સૌથી વધારેમાં વધારે અનુભવ ગમ્ય જે વસ્તુ બની છે મોસ્ટ એક્સેપ્ટેબલ જે વસ્તુ બની છે એ કઈ છે કઈ છે પ્રાર્થના તમને એક બે નાની વાત સંભળાવી દઉં આજે અમેરિકામાં અગિયાર એપ્રિલ નાઇન્ટીન સેવન્ટીનો નો આ દિવસ ઐતિહાસિક દિવસ ગણાય છે અમેરિકામાં એપોલો થર્ટીન ત્રણ વૈજ્ઞાનિક સાથે ચંદ્ર ઉપર પરીક્ષણ કરવા માટે મોકલવામાં આવ્યું હતું આના ઉપર મૂવી પણ તૈયાર થઈ છે અમેરિકાની ફેમસ મૂવી છે આ સત્ય ઘટના એટલા માટે કહું છું કે તમને ખ્યાલ આવશે કેટલી પ્રાર્થનામાં તાકાત છે યાન સારી રીતે લોન્ચ પણ થઈ ગયું અવકાશ તરફ ગતિ પણ કરી ઉડ્ડયન પણ સારી રીતે કર્યું કારણસર યાનમાં કંઈક અકસ્માત સર્જાયો લાગ્યું કે હવે આ ચંદ્ર ઉપર ઉતરણ નહીં કરી શકે ચંદ્ર ઉપર ઉતરી નહીં શકે એટલે યાન પાછું સલામત જો આવી જાય પૃથ્વી ઉપર તો સારું છે પણ બીજો એવો જ મોટો પ્રશ્ન હતો એ યાનને પૃથ્વી ઉપર સલામત લાવવું એ પણ અમેરિકા સામે બહુ મોટો પ્રતિષ્ઠાનો સવાલ હતો જેમાં ત્રણ સારામાં સારા સાયન્ટિસ્ટો બેઠા છે એના જીવનું જોખમ હતું અમેરિકાની સેનેટની અંદર ચૌદ એપ્રિલ ઓગણીસો સિત્તેરની ની અંદર આ પ્રશ્ન ચર્ચાયો સેનેટમાં કેલિફોર્નિયાના સેનેટ સેનેટર મિસ્ટર જ્યોર્જ મર્ફી એને પાર્લામેન્ટની અંદર પ્રવચનમાં આ ચર્ચાની અંદર એને એક વાત કરી આઈ વોઝ ટોટ વેન આઈ વોઝ વેરી યંગ ધેટ વેન યુ આર ઇન ટ્રબલ ઇટ ઇઝ નોટ ઓનલી વાઇઝ ટુ લુક એરાઉન્ડ ફોર ધ હેલ્પ બટ ટુ લુક અપ હું જ્યારે ભરયુવાન હતો ત્યારે મને શીખવાડવામાં આવેલું તમે મુસીબતમાં હો ત્યારે મદદ માટે કેવળ આજુબાજુ જ ન જોવું જોઈએ સોરી કેવળ આજુબાજુ ડાપણ નથી ઇટ ઇઝ નોટ ઓનલી વાઇઝ ટુ લુક ફોર હેલ્પ બટ ટુ લુક અપ આટલું જ ડાપણ નથી પણ એવી મુસીબતના સમયમાં ઉપર એટલે ભગવાન તરફ પણ જોવામાં આપણું શાણપણ બુદ્ધિમાનપણું છે આપણે ચર્ચા કરીએ છીએ કેવી રીતે બચે માણસો કેવી રીતે સલામત રીતે પૃથ્વીમાં પ્રવેશી જાય હવે આ બધી વસ્તુ બિયોન્ડ ધ લિમિટ આપણે હાથની છે નહીં માટે આપણે મુસીબતમાં છીએ એ વાત નક્કી છે તો આપણે આવી રીતે વિચારો હવે ભગવાન ઉપર પણ થોડો ભરોસો રાખવો જોઈએ અને કહેવાય છે આ નાની એવી આની વાત જ્યોર્જ મરફીની વાત બધા જ માણસોએ એટલી બધી સ્વીકારી લીધી એટલો બધો એને સ્વીકારી લીધી તો એ વાત સાચી છે કારણ કે હવે કોઈ પાસે કોઈના હાથમાં નથી આ ત્રણ માણસોના જીવ બચાવવા કોઈના હાથમાં નથી તે જ દિવસે વોશિંગ્ટન થી ન્યૂઝમાં ચેનલોમાં બધી રીતે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું ધ સેનેટ પાસ્ટ અ રિઝોલ્યુશન ટુડે કોલિંગ ઓન ઓલ અમેરિકન્સ ટુ પોઝ એટ નાઇન ઓ ક્લોક ટુ નાઇટ ટુ પ્રે ફોર ધ સેફ રિટર્ન ઓફ ધ એપોલો થર્ટીન એસ્ટ્રોનટ્સ રાતના નવ વાગે બધા અમેરિકનોને કહેવામાં આવ્યું કે આજનો દિવસ તમે પ્રેયર કરો અમેરિકાનો ઐતિહાસિક દિવસ ચૌદ એપ્રિલ ઓગણીસો સિત્તેર રાતના નવ વાગે ઇતિહાસમાં એક સાથે એટલી બધી પ્રાર્થનાઓ થઈ છે એટલી બધી પ્રાર્થનાઓ પ્રાર્થના હતી અમેરિકા માટે પ્રાર્થના હતી કેવળ ત્રણ વિજ્ઞાનિકોના જીવ માટે જેણે પોતાનું જીવન હમી દીધું છે કંઈક શોધ માટે જીવોના કંઈક ભલા માટે એવા ત્રણ માણસોના જીવના જોખમ માટે એટલી બધી પ્રાર્થના થઈ નવ વાગે આ ઐતિહાસિક દિવસ ઐતિહાસિક સમય અને કહેવાય છે અણધારી રીતે કેવી રીતે કોઈ ધાર્યું નહોતું કોઈ કલ્પ્યું પણ નહોતું કોઈ વિચાર્યું પણ નહોતું અણધારી રીતે સેવન્ટીન એપ્રિલ ઓગણીસો સિત્તેરના દિવસે યાન સલામત પૃથ્વી ઉપર આવી ગયું અને ત્રણે ત્રણ વૈજ્ઞાનિકો બચી ગયા ત્યાર પછી અમેરિકાના વૈજ્ઞાનિકો મશીન કરતા વધારે ભગવાનની મહેરબાની ઉપર ભરોસો કરવા લાગ્યા ત્યાર પછી આ જે વાત વાંચો બહુ ધ્યાનથી સાંભળજો જે દેશમાં આપણે બેઠા છીએ જે ભૌતિકવાદનો દેશ છે કહેવાય છે કે જ્યાં નાસ્તિકતા વધારે છે એવું નથી આ ઘટના પછી આવા અનુભવો પછી આવી આંખે દેખાતી ઘટનાઓ પછી અમેરિકામાં નાસાની અંદર પણ પ્રેયર રૂમ રચાયો દુનિયાભરના એરપોર્ટની અંદર પ્રેયર રૂમ પ્રેયર હોલ ચેપલ્સ આ બધું એલાવ થયું બધી જગ્યાએ પ્રાર્થના કરવાની દરેક વ્યક્તિને છૂટ આપવામાં આવી પ્રાર્થના માટે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની પાબંદી લગાવાશે નહીં બોલો દાદા આવી તો એક બે ઘટના નહીં વિદેશોમાં ને દેશમાં આવી હજારો ઘટનાઓ ઘટી છે દુખની વાત એ છે ઘણી વાર આપણે જાજી વાતો કરીએ છીએ એટલે એક પણ વાત અનુભવની રીતે આપણે નથી સમજી શકતા આપણે આપણે એટલે કોણ હિન્દુઓ હું કહું છું ઘણી વાર આ બહુ એક સારા દાર્શનિક બહુ સારા ઉત્તમ કક્ષાના દાર્શનિક ચિંતક આધ્યાત્મિક પુરુષ એનું આ સ્ટેટમેન્ટ છે કે આપણે ત્યાં બોલાયું ઘણું સંભળાયું ઘણું પણ લોકો એ લાગે છે કે સમજીને બોલ્યા પણ નથી સમજીને સાંભળ્યું પણ નથી વિદેશમાં બોલાયું છે ઓછું સંભળાયું છે પણ કદાચ ઓછું પણ આ લોકો એને સમજીને બોલ્યા છે સમજીને સાંભળ્યા છે પરિણામ શું આવ્યું ઓછું બોલ્યા છે ઓછું સાંભળ્યું છે એનું પરિણામ વધારે દેખાય છે આપણે ત્યાં વધારે બોલાયો છે વધારે સંભળાયો છે તો પણ પરિણામ કારણ કે સમજ્યું નથી આપણે અનુભવ સુધી એને લઈ ગયા નથી મહેનત નથી કરી તમે હૃદયથી મહારાજને ક્યારે પ્રાર્થના કરી છે એવી પ્રાર્થના તમારું હૃદય નીચોવાઈ ગયું હોય તમારી આંખ ભીની થઈ ગઈ હોય તમારી આંખમાંથી આંસુ ટપકી ગયા હોય આવી પ્રાર્થના ક્યારેક કરી છે આ વખતની આપણી બાળકોની શિબિર તમને સમાચાર પણ આપી દઉં ને થોડા થોડા વચ્ચે બાળકોની શિબિર માટે છ મહિના પાંચ મહિના જેટલી મહેનત હોય છે સંતોની બાળકોને શું આપવું કેવી રીતે આપવું વિદેશના બાળકો પણ ઓછામાં જાજુ સમજી શકે એવું કેવી રીતે આપવું આ વર્ષની બાળકોની શિબિર યુથ શિબિર ટુ થાઉઝન્ડ સેવન્ટીન આપણી જે હવે આવવાની છે ટેમ્પા ફ્લોરિડામાં છ સાત આઠ નવ જુલાઈમાં એમાં આ વર્ષની થીમ છે બોલ્યા શ્રી હરિ રે શ્રીજી મહારાજ જે બોલ્યા છે એ મહારાજના શબ્દો આપણે બાળકોને સમજાવવા છે પણ શ્રીજી મહારાજે તો કેટલી ઊંચી વાતો કરી છે કે આપણે સાધુ નથી સમજી શકતા એટલે મહારાજના કયા શબ્દો બાળકોને આપણે સમજાવવા એ મેં સિલેક્ટ કર્યા ઘણા બધા ટોપિક હતા એમાં પાછા સિલેક્ટ કર્યા એમાં પાછા સિલેક્ટ કર્યા એમાં ચાર દિવસના ચાર જ સબ્જેક્ટ અમે નક્કી કર્યા છે જે બાળકો સમજી શકે બાળકોને કામ લાગે બાળકો અનુભવી પણ શકે અને ચાર વસ્તુ સમજાય તો બધું જ સમજાઈ જાય એમાં પહેલી વસ્તુ છે પાવર ઓફ એસોસિએશન સંઘનો પ્રભાવ કેવું લાગ્યું દાદા બીજું છે પાવર ઓફ યુનિટી ત્રીજું છે પાવર ઓફ પ્રેયર અને ચોથું છે પાવર ઓફ અંડરસ્ટેન્ડિંગ આ વખતની યુદ્ધ શિબિરમાં એક આખો દિવસ પ્રાર્થના એટલે શું શ્રીજી મહારાજે ક્યાં ક્યાં નંદ સંતોએ ક્યાં ક્યાં બહુ ટૂંકમાં બાળકો સમજી શકે આ પોઈન્ટથી પાવર ઓફ પ્રેયર એટલી અદભુત શક્તિ છે ધ્યાન અને પ્રાર્થનામાં થોડો તફાવત છે પ્રાર્થના એટલે આપણે બોલીએ આપણો અવાજ ભગવાનના કાન સુધી પહોંચે એનું નામ પ્રાર્થના છે પ્રેયર ઇઝ ધ બિગિનિંગ એન્ડ મેડિટેશન એ છેલ્લું સ્ટેપ છે આપણો અવાજ ભગવાનના કાન સુધી જાય આ સાચી પ્રાર્થના છે અને ભગવાનનો અવાજ આપણા કાન સુધી આવી જાય આ મેડિટેશન છેલ્લું સ્ટેપ છે પહેલો સ્ટેજ કયો છે પહેલો સ્ટેજ કયો છે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું અમારા ભક્તોએ રોજ પૂજા કરીને ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરવી હે દિનવંદુ હે પતિત પાવન હે શરણાગત વત્સલ ચાર પ્રકારના કુસંગી થકી મારી રક્ષા કરજો કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા કૃષ્ણા આ બધા અંત શત્રુ થકી મારી રક્ષા કરજો અને તમારા એકાંતિક સંત અને ભક્તોનો મને યોગ આપજો બોલો હૃદયથી પ્રાર્થના કરીએ છીએ આપણે હૃદયથી પ્રાર્થના કરે ખરા હે મહારાજ આજે અમેરિકા વિઝા લેવા જાઉં છું આજે અમેરિકાના વિઝા લેવા જાઉં છું બોલો વડતાલ હરિકૃષ્ણ મહારાજને થાળ આપે સારંગપુરમાં હનુમાનજી મહારાજને થાળ આપે હે કેટલી માનતા કરે કેટલું બધું કરે આપણે પ્રાર્થના કેના માટે કરીએ છીએ પ્રાર્થનામાં કેટલી મોટી શક્તિ છે પાવર ઓફ પ્રેયર જ્યોર્જ મર્ફીએ કેવું સરસ કીધું આપણે મુસીબતમાં હોઈએ ત્યારે આજુબાજુ મદદ માટે જોઈએ છીએ એ આપણું ડાપણ નથી ઉપર પણ જોવું જોઈએ ઉપરવાળા સામે પણ જોવું જોઈએ ભગવાન સામે પણ જોવું જોઈએ થોડું હમણાંની મેં સત્ય ઘટના તમને કહી હતી ઉત્તર ગુજરાતના ગોવિંદભાઈ અફઘાનિસ્તાનમાં કામ કરે આપણા ગુજરાતી જ્યારે અમેરિકાના આગલા પ્રેસિડેન્ટ ઓબામાની આગળ જ્યારે બુસ હતા અને મિસાઇલો છોડવાની ચાલુ કર્યું અફઘાનિસ્તાન ઉપર ત્યારે આપણા બધા માણસો માઇગ્રેટ થવા લાગ્યા અને એ સમયમાં ગાડીઓમાં જે જે વસ્તુ વ્હીકલ મળ્યા તેમાં બધા નીકળતા હશે એમાં આતંકવાદીઓએ પકડ્યા સામાન લઈ લીધો નીચે ઉતારી નાખ્યા હાથ પાછળ બાંધી નીચું ઘાલીને બેસાડી દીધા આતંકવાદીના હાથમાં માણસો હાથમાંથી કદાચ બચી શકાય પણ આતંકવાદીના હાથમાંથી તો થોડા ઘણા ગુજરાતીઓ હતા એમાં ગોવિંદભાઈ ઉત્તર ગુજરાતના એના ખિસ્સામાં મૂર્તિ હશે ઉતરતા ઉતરતા મૂર્તિ એમણે જોડે હતી નીચે જમીન ઉપર મૂકી દીધી હાથ પાછળ બાંધેલા છે મૂર્તિ સામે જોઈ ટપક ટપક આંસુ પડે ભગવાનને પ્રાર્થના કરે ઈબાદત કરે આંખ બંધ અને એ આતંકવાદીઓના એક મુખ્ય કોઈક માણસ હશે એને આ દ્રશ્ય જોયું એને લાગ્યું આ તો પવિત્ર માણસ છે પાક માણસ છે કોઈ ખુદાઈ નૂર વાળો માણસ છે આવા માણસોને આપણે મારીશું તો ખુદા તાલા નારાજ થઈ જશે આપણે માની ન શકીએ આપણી બુદ્ધિ વિચારી પણ ન શકીએ આતંકવાદીઓને પક આતંકવાદીઓએ પકડ્યા હતા એ માણસોને પેલા એ કહ્યું બધાને સલામત પાછા બેસાડી દો એનો સામાન પાછો બધાને આપી દો બધાને બેસાડી દીધા સામાન આપી દીધો અને એ જ આતંકવાદીઓ બોર્ડર ક્રોસ કરાવીને સામેના દેશ સુધી ગયા વિચારો તમે કોની તાકાત કોની તાકાત કરી છે આપણે ક્યારે માટે તમને બધાને ગુણાત્ત્યાનંદ સ્વામી બોલ્યા મુસીબત આવે સૂકા ઘાસને દંડવત કરજો એમાંથી પ્રગટ થઈને પણ મહારાજ રક્ષા કરશે આજનો દિવસ પ્રહલાદે થાંભલામાં ભગવાનને જોયા જો શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની જરૂર નથી જો શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની જરૂર નથી કુરાનમાં ક્યાં પેગમ્બરની સહી ક્યાં છે સહી કુરાનમાં ક્યાંય પેગમ્બરની સહી નથી ક્યાંય નથી શ્રદ્ધા વિશ્વાસ ખૂટી પડ્યા છે ને એટલે આટલું બધું બોલવું પડે છે બાકી કશું બોલવાની જરૂર નથી ભગવાન જેવી વિઝિબલ ભગવાન જેવી અનુભવાત્મક વસ્તુ દુનિયામાં કોઈ નથી પણ શ્રદ્ધા ને વિશ્વાસની આંખો ફૂટી છે ને એટલે આ મુસીબત છે દાદા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરવાનું થોડું અંગ પાડો પૂજામાં પ્રાર્થના કરીએ આપણે કલ્યાણના માર્ગે ચાલી ન શકતા થોડી પ્રાર્થના કરીએ હે મહારાજ મને બળ આપો ધર્મ પાળી શકો ક્યારેક ભંગ થઈ જાય આજ્ઞાનો મહારાજને પ્રાર્થના કરીએ હે મહારાજ મારાથી તમારી આજ્ઞા લોપાણી છે હું સંતોને પૂછી પ્રાયશ્ચિત કરીશ હમણાં જ એક બાળકનો ફોન હતો સો એ મને પ્રાયશ્ચિત આપો પ્રાયશ્ચિત કરી લઈશ પણ હે મહારાજ મારી રક્ષા કરજો ક્યારેક તો અનુભવી જુઓ એટલી મોટી તાકાત છે દાદા એટલી મોટી હૃદયથી ત્રણ વાર પ્રાર્થના કરજો ક્યારેક તમારા જીવનમાં જો કેવા પ્રસંગો સર્જાય તમે મને ફોન કરીને કહેજો હૃદયથી પ્રાર્થના હોવી જોઈએ કેવી હોવી જોઈએ આજે ઘણું બધું લઈને આવ્યો છું પણ આપણે સમય ઘણો ઉપર થઈ ગયો છે પ્રસંગ સાંભળીશું પ્રાર્થના એટલે શું પ્રાર્થના કેવી રીતે કરાય અને પ્રાર્થના કેવી કરાય આપણને આ ત્રણમાંથી કશી ખબર નથી બાળકોની શિબિરમાં તો કહેવાનું જ છે બાળકો સમજેવા સરસ મજાના વિડીયો ઓડિયો પ્રેઝન્ટેશન તૈયાર કર્યા છે પણ એમાંથી સરસ એક બે વાત તમને સાંભળવી ગમશે આપણે આવતીકાલે લઈશું બોલો ઘનશ્યામ મહારાજની જય બધા ભક્તોને ખાસ જણાવવાનું